વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે જીઓ મોબાઈલ કંપનીનું નેટવર્ક સંપૂર્ણપણે ફેલ રહ્યું, લોકો હેરાન પરેશાન થયાનું આમ તક ન્યૂઝ પર લાઈવ પ્રસારણ. નમસ્કાર દોસ્તો, પેલો કચ્છ આમ તક ટીવીના ફેસબુક પેજ લાઈવ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કે જય ગેલાણી, મારી સાથે છે સુજલ ગોર. મિત્રો, બીપર જોઈ વાવાઝોડું આજે પસાર થઈ ગયું છે ગુજરાતમાંથી, અને ગુજરાતમાં કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલ્ટી થઈ નથી, ઝીરો કેઝ્યુઅલ્ટી છે. જે સમગ્ર જશ ગુજરાત સરકારને જાય છે, ગુજરાત સરકારના મંત્રી મહોદયને જાય છે, ગુજરાત સરકારના અધિકારીને જાય છે, સ્થાનિક વહીવટીતંત્રને જાય છે, પ્રજાને જાય છે. પ્રજાએ જે અભૂતપૂર્વ ખુમારી દેખવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. મિત્રો, આવી પરિસ્થિતિ વચ્ચે માત્ર ને માત્ર ઝીરો કેઝ્યુઅલ્ટી, એક પણ પ્રકારનું મૃત્યુ નથી થયું, અને સૌથી મોટી ઉપલબ્ધિ ગુજરાત સરકારની એ હોય તો માત્ર ને માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો શરૂ કરી દીધો, ત્યારે સૌથી ખરેખર દુઃખદ ઘટના એ છે કે જીઓ જે મોબાઈલ નેટવર્ક કંપની છે, જે સ્થાનિક છે, જે પોતાની સ્વદેશી કંપની છે, દેશની કંપની છે, જે હંમેશા ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ છે, ટેકનોલોજીમાં એ બાદશાહ કહેવાય છે. 4G સેવા પછી 5G સેવા કરવાનું સૌથી મોટું શ્રેય એ જીઓ કંપનીને ફળ જાય છે. પરંતુ કહેવાય છે ને, ગુજરાતીમાં એક કહેવત છે કે દસરાએ ઘોડું ન દોડે, એમ જીઓ મોબાઈલ કંપનીનું દસરાએ ઘોડું દોડ્યું નહીં. જ્યારે ખરેખર બીપર જોઈ વાવાઝોડું હતું, વાવાઝોડા પછી પણ જે પરિસ્થિતિ ઊભી થઈ, વાવાઝોડાના પહેલાંના સમયગાળે તેમણે નેટવર્ક બંધ કરી દીધું હતું, નેટવર્ક તેમનું લડખડાતું હતું. આજે અત્યારે વાવાઝોડું પૂરું થઈ ગયું છે, શહેરમાં બધી પરિસ્થિતિ ઠાળે પડી ગઈ છે, જિલ્લામાં પણ ધીમે ધીમે વહીવટીતંત્ર બધી પરિસ્થિતિ ઠાળે પડી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ જીઓનું નેટવર્ક બિલકુલ પૂવર કહી શકાય તેવું પૂવર નેટવર્ક છે, નેટવર્ક આવતું નથી, નેટ ચાલતું નથી. આવી પરિસ્થિતિ વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક સંદેશા વ્યવહાર કટ થઈ જવાના કારણે લોકો પોતાના જે સગાવાલા છે એનો કોન્ટેક કરી શકતા, સગાવાલા છે એ વાવાઝોડાની આવી કપરી પરિસ્થિતિ હોય છે, આમ છતાં પણ પોતાના પરિવારજનો કે પોતાના કુટુંબીજનોનો સંપર્ક કરી શકતા નથી. સમગ્ર ઘટના ખરેખર દુઃખદ કહી શકાય તેવી છે. જીઓ કંપની મોટી મોટી જાહેરાતો કરે છે, મોટું મોટું કામ કરે છે, પરંતુ જ્યારે આ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે ત્યારે તેમનું નેટવર્ક સંપૂર્ણપણે ફેલ થઈ ગયું છે. આજે અત્યારે રવિવારે પણ નેટવર્કની વ્યાપક સમસ્યા છે. ખરેખર મિત્રો, સૌથી દુઃખદ વાત એ છે કે અમને સંખ્યાબંધ લોકોના ફોનો આવે છે કે જીઓનું નેટવર્ક બિલકુલ બંધ છે, નેટ ચાલતું નથી. ઇવન આમ તક ટીવી ન્યૂઝ પરિવારની ટીમમાં પણ મહત્તમ લોકો, મારા સહિત મહત્તમ લોકો જીઓ નેટવર્કનો ઉપયોગ કરે છે, પરંતુ આવી પરિસ્થિતિ વચ્ચે અમે સંપૂર્ણપણે તંગ થઈ ગયા હતા, કંટાળી ગયા હતા. અને જ્યારે સૌથી સારી વાત એ છે કે હંમેશા સૌથી જેની સેવા મોંઘી છે, જેના પ્લાન સૌથી મોંઘા છે, એક પણ પ્રકારનો ઇકોનોમી પ્લાન જેની પાસે નથી, એવી વોડાફોન કંપનીનું નેટવર્ક આ બીપર જોઈ વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે ખૂબ જ બહેતર રહ્યું અને નેટવર્ક ચાલુ રહ્યું. ત્યારે સામે આપણું જે સ્વદેશી કંપની છે એ જીઓ કંપનીનું નેટવર્ક સંપૂર્ણપણે ફેલ રહ્યું, જીઓ નેટવર્ક કંપની સંપૂર્ણપણે ફેલ રહી. મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે, જીઓના કસ્ટમર કેરની સામેથી જ અમે લોકો આજે લાઈવ કરી રહ્યા છે. આજે દુઃખદ સાથે કહેવું પડે છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. ત્યારે ના છૂટકે લાઈવ કરી અને જીઓ કંપનીના જે એરકન્ડિશન ચેરમાં બેઠતા જેની ટેકનિકલ ટીમ છે એને વાકેફ થાય તેવા હેતુ સાથે અમારો આમ જનતાનો જે અવાજ છે એ અવાજ અમે જીઓ કંપની સુધી પહોંચાડવા માટે થઈને લાઈવ કરવાનું ફરજ બની છે. દુઃખ સાથે કહેવું પડે છે કે વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે જીઓ કંપનીનું નેટવર્ક સંપૂર્ણપણે ફેલ રહ્યું છે. ઇવન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ લોકલ ટુ વોકલ તરફને પ્રોત્સાહન આપે છે, ત્યારે ખરેખર આવી પરિસ્થિતિ વચ્ચે જે નેટવર્કની સેવા બિલકુલ ફેલ ગઈ છે એ દુઃખદ છે. મિત્રો, આપની સાથે જીઓ મોબાઈલ નેટવર્કનો યુઝ કરનાર સબસ્ક્રાઈબર કમલેશભાઈ ઠક્કર આપની સાથે જોડાયેલા છે. એ પણ એમ કે મોબાઈલ જીઓ કંપનીના નેટવર્ક સાથે જોડાયેલા છે, જીઓ કંપનીનું નેટ વાપરે છે, એમનું સિમ કાર્ડ વાપરે છે, એ પણ આ પરિસ્થિતિથી ખૂબ જ તકલીફમાં આવી ગયા છે અને અત્યારે પણ કસ્ટમર કેરમાં અમારી સાથે રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેણે પોતાની વ્યથા ઠાલવી હતી કે આ પરિસ્થિતિ ખૂબ જ દુઃખદ છે. કમલેશભાઈ, આમ તક ટીવી ન્યૂઝના ફેસબુક પેજ લાઈવ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને જે જીઓ કંપનીનું નેટવર્ક આ વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે ખોરવાઈ ગયું છે, આજે પણ પરિસ્થિતિ જીઓ સુધરી નથી, નેટવર્ક સુધર્યું નથી, તેમનું નેટ ચાલતું નથી, તો આપે કેવી વ્યથા ભોગવી? મારું નામ કમલેશ મેઘાચાર્યુ. મારી પાસે દિલ્હીમાં 4 રૂપિયા છે, 4 રૂપિયા અત્યારે આ પરિસ્થિતિ ઊભી રહી. વોડાફોન રેટ નથી, ચાલો ક્યાંક મેજર કરું ને એના માટે રાખ્યું. અત્યારે મેજોરિટી યુઝર્સ નથી રાખતા,
છે, કારણ કે પ્લસ પોઈન્ટ એમ કે જીઓ આપણે સ્વદેશી છે. આપણું જે મોદી સાહેબે કીધું છે કે આપણે સ્વદેશી મહત્વ પહેલે રાખવો જોઈએ. તમારા ચાર ફેમિલી મેમ્બર્સના જે જીઓના અત્યારે આ પરિસ્થિતિ, આમાં આપણે કોઈને પણ કોન્ટેક્ટ કરવો, આપણા સગા સંબંધી વાળા મિત્રો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આપણે કેવી રીતે કહી શકીએ મોબાઈલ આજ એક પણ ફીટ જયારે આપી ગઈ ત્યારે આપણે હાલત શું થાય. તમારે આજે એક પણ તમારું આજે વાવાઝોડું થયું પછી તમારે દુકાનનું કાંઈ કામ કરે તો એ કાંઈ પણ કસ્ટમર ઓર્ડર કે કાંઈ આવે તમારે ફોન ઉપર આવે, તમારે ફોન પર આવે કેવી રીતે કોન્ટેક્ટ કરવો. તમારે આ રીતે થોડી તકલીફ ઘણી પડી, હજી સુધી નથી થયું. અત્યારે ફરિયાદ મારે કેરમાં આવવું પડ્યું, એને થોડું કોન્ટેક્ટ કર્યો કીધું આજે બધું કમ્પ્લીટ થઈ જશે ચાલુ. પણ મતલબ આટલી મોટી કંપની માં આ રીતે થોડું સુખદ દેખાય. વાત આપણે એવી કરી રહ્યા છે કે જે પણ વાવાઝોડું થઈ જાય, કઈ પણ ગયા બુધવારથી આખી નેટવર્ક ફર્ક થઈ ગયું છે, હજી સુધી પણ લોન્ચમાં આખું નેટવર્ક છે, તો તમને કઈ કઈ મુશ્કેલી પડી, કઈ વ્યથા અનુભવી? આનામાં અમારે પહેલી વાત એક બધાને કોન્ટેક્ટ સગા સંબંધીઓને કોન્ટેક્ટ કરવા માટે તકલીફ પડી. ધન્યવાદ રમેશભાઈ, ખૂબ સારી વાત કરી ખરેખર કે આવી પરિસ્થિતિમાં જે વિલંબ અનુભવ્યું છે કે જે લોકો ખરેખર જીઓના જીઓના કસ્ટમર જે સબસ્ક્રાઇબ છે એને અનુભવ્યું છે, પરંતુ સૌથી વધારે સંતોષભાઈ રમેશભાઈ બહુ સરસ વાત છે કે સ્વદેશી નેટવર્ક કંપની છે જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વોકલ ટુ એની આખી એક જાહેરાત કરી છે કે સ્વદેશી વસ્તુ તરફ આશરતા ત્યારે આ કંપની ખરેખર હોવા જેવાની પરિસ્થિતિ વચ્ચેનું નેટવર્ક ના ચાલે, એનું નેટ ન ચાલે, કસ્ટમર ધ્યાન પર ખૂબ દુઃખદ ઘટના છે. અને હા, લાસ્ટમાં મને કહેવાનું મન થાય કે તમારો પ્લાન પૂરો થાય ને ત્રણ દિવસ પહેલાં પછી કેસેટ સાંભળવી પડે, તમારે એક મિનિટ સુધી કેસેટ સાંભળવું પડે ત્યાર પછી તમે વાત કરી શકો. તમે તો આટલી બધી જો પોતાના પ્લાન પૂરો થવાના પહેલાં ફેર કરતા હોય તો વાવાઝોડાના સમયગાળા એ નેટવર્ક માટે કેમ કેમ ના કરે, શું કામ કેમ ના કરે? અવડું તગડું તગડું ચાર્જ લેતા હોય, 28 દિવસનો ચાર્જ લઈને આ કામ કરતા હોય તો સુધાર ન કરે. અને હા, જે 5 દિવસ નેટવર્ક ફેલ થયું છે, કનેક્ટિવિટી ફેલ થઈ છે, ત્યારે તાત્કાલિક અથવા જીઓના જે શોપના સત્તાવાળાઓ છે એ એનાઉન્સમેન્ટ કરે કે જે 5 દિવસ જીઓ નેટવર્ક નથી ચાલ્યું તેને 5 દિવસ પ્લસ કરી આપવામાં આવશે. તો આ સ્વદેશી કંપનીની જે ખાનદાની છે એ સારી કહેવાય. ધન્યવાદ. વિજય ગ્રાણી સાથે સિઝલ ગોપ આંતરિક ટીવી ટાઈપ પેજ લાઈવ.